હવે આગળ વાત કરીએ તો બોટાદની બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ વેક્સિન અંગેની મોક ડ્રિલ યોજાઈ. સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના વેક્સિન માટે દરેક જિલ્લામાં વેક્સિન મોક ડ્રિલનું આયોજન કરવામાં આવે છે ત્યારે બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે કોરોના વાયરસની વેક્સિન અંગેનું મોક ડ્રિલ યોજાયું હતું. આ કોરોના વાયરસના વેક્સિન અને લોકોને કેવી રીતે વેક્સિન આપવામાં આવશે તે અંગેની માહિતી બોટાદ CDHO દ્વારા આપવામાં આવી હતી, જેમાં 4 તબક્કામાં આ રસીકરણ કરવામાં આવશે. આ બાબતે પ્રથમ લોકોના નોંધણી તેમજ આરોગ્ય ચેકિંગ તથા વેક્સિન ઇન્જેક્શન આપવામાં આવશે. કેવી રીતે આપવામાં આવશે તેની સમજણ તેની આપવામાં આવી. પ્રથમ ઓબ્ઝર્વેશન રૂમ, વેઇટિંગ રૂમ તેમજ રસીકરણ રૂમ, આમ 3 પ્રકારની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવશે. આમ હાલમાં કોરોના મહામારીના કારણે જે સરકાર દ્વારા વેક્સિન લોકોને પહોંચાડવાનું અંતર્ગત આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત આજરોજ બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે લઈને કોરોના વેક્સિનને લઈને મોક ડ્રિલનું આયોજન કરવામાં આવેલ હતું. બોટાદ જિલ્લામાં વિવિધ આશરે 5 જેટલા વેક્સિન કેન્દ્ર ઊભા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉમેશ ગોરાવા, ZSTV, બોટાદ.